નમસ્કાર. જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકશાહી તથા ન્યાયતંત્ર પર ખતરો હોવાનો સીજેઆઈને પત્ર લખતા 600 વકીલો. કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દેતી દિલ્હી હાઈકોર્ટ. મારી નાખવાની ધમકી અને 1 લાખ રૂપિયા ખંડણી માંગ્યાની કોર્પોરેટરના પતિ દીપુ પારિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જીએમસીના સિટી ઇજનેર ભાવેશ જાની. સાયન્સ ફેરનું આયોજન કરી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે વધુ પ્રોત્સાહન આપતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવતા રાજપૂત સમાજના હોદ્દેદારો. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વરિષ્ઠ વકીલ હરીશ સાલવે સહિત દેશભરના 600 વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયતંત્ર પર પ્રશ્ન ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વરિષ્ઠ વકીલો હરીશ સાલવે, મનનકુમાર મિશ્રા, આદિસ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલા, સ્વરૂપમા ચતુર્વેદી અને ભારતભરના 600થી વધુ વકીલો જેમણે પત્ર લખ્યો છે. આ પત્ર ન્યાયતંત્રની અખંડિતતાને નબળી પાડવાના હેતુથી વિશેષ હિત જૂથની કાર્યવાહી સામે ગંભીર ચિંતા વ્યક્ત કરીને લખવામાં આવ્યો છે. વકીલોના મતે જૂથ ન્યાયિક નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દબાણની યુક્તિઓ અપનાવી રહ્યું છે. ખાસ કરીને રાજકીય વ્યક્તિઓ અને ભ્રષ્ટાચારના આરોપો સાથે સંકળાયેલા કેસોમાં તેઓ દલીલ કરે છે કે આ ક્રિયાઓ લોકશાહી માળખા અને ન્યાયિક પ્રક્રિયામાં મૂકવામાં આવેલા વિશ્વાસ માટે નોંધપાત્ર ખતરો છે. ગત બુધવારે આમ આદમી પાર્ટીની વકીલ વિંગે કેજરીવાલની ધરપકડના વિરોધમાં વિરોધ કરવાની ધમકી આપી હતી. જોકે હાઈકોર્ટની ચેતવણી બાદ વિરોધ કરવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની સીએમ પદ પરથી હટાવવા માટેની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ મામલે ન્યાયિક હસ્તક્ષેપનો કોઈ અવકાશ નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હોય તો લેફ્ટનન્ટ ગવર્નરે તેની તપાસ કરવી જોઈએ. મહત્વનું છે કે કોર્ટમાં અરજદાર સુરજીતસિંહ યાદવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે કોર્ટે કહ્યું કે અમે સમજીએ છીએ કે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ હોઈ શકે છે. શા માટે કોઈ પણ હુકમ પસાર કરવો જોઈએ? અમારે રાષ્ટ્રપતિ કે એલજીને કોઈ માર્ગદર્શન આપવાનું નથી. વહીવટી શાખા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે અને તેમને માર્ગદર્શન આપવાનું કામ કોર્ટનું નથી. મહત્વનું છે કે સુરજીત યાદવ નામના વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરીને કહ્યું હતું કે એક્સાઇઝ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. તે 22 માર્ચથી ED ની કસ્ટડીમાં છે. આવી સ્થિતિમાં તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે સુરજીત યાદવે બીજી PIL પણ દાખલ કરી હતી અને અરવિંદ કેજરીવાલને ED કસ્ટડીમાંથી મંત્રીઓને સૂચના આપતા રોકવાની માંગણી કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જીએમસીના અધિકારીને ધમકી, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં સાયન્સ ફેર અને જામનગરમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15-2-2024 થી લઈને 31-3-2024 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે.
વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોન પે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ રૂપિયા 250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિજ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે, હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યાનિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3BHK, 4BHK અને 5BHK ના લક્ઝરિયસ એસી બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધા પર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાકની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 97-12-98-36-37. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, ચામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ આર એ આર. હોટલ આર એ આર માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરને પૂર્વ કોર્પોરેટર ધાક ધમકી આપી ખંડણી માંગી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. આ પોલીસ ફરિયાદથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ પોલીસ ફરિયાદની વિગતો જોઈએ તો જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીની ઓફિસમાં ઇમ્પેક્ટ ફીની ફાઇલ ક્લિયરિંગ કરવા માટે કોર્પોરેશનના પતિ તેજસિંહ ઉર્ફે દીપુ પારિયા ગયા હતા. આ ફાઇલ અંગે સિટી ઇજનેર ભાવેશ જાનીને કહ્યું હતું કે આ ઇમ્પેક્ટ ફીની ફાઇલમાં ઘણી જ ત્રુટીઓ છે, માટે કોઈ સંજોગોમાં આ ફાઇલ પાસ થશે નહીં. આવું કહેતા દીપુ પારિયા ઉશ્કેરાઈ ગયા હતા અને ભાવેશ જાનીના શર્ટનો કાટલો પકડી લીધો હતો. ઉશ્કેરાયેલા કોર્પોરેટર પતિએ ભાવેશ જાનીને કહ્યું હતું કે સિનિયર વકીલ હારૂન બાલેજાનું ખૂન થયેલ છે, તેમ તમારું પણ ખૂન થઈ જશે, તેમજ ખોટા એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવાની પણ આ કોર્પોરેટર પતિ દીપુ પારિયાએ ભાવેશ જાનીને ધમકી આપી હતી. વધુમાં ધમકી આપતા દીપુ પારિયાએ ભાવેશ જાનીને કહ્યું હતું કે હું પૂર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. જો તમારે જામનગર મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને 1 લાખનો હપ્તો એટલે કે ખંડણી આપવી પડશે. આ રીતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા સિટી એન્જિનિયર જેવા મોટા અધિકારીને ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ પણ હિંમત બતાવી ગઈકાલે સાંજે આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ સરકારી ફરજમાં રૂકાવટ, હત્યાની ધમકી અને ખંડણીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોર્ડ નંબર 1 કોંગી કોર્પોરેટર સંજુબેન પારિયાના દીપુ પારિયા પતિ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયાએ અંદાજે 5 થી 6 મહિના પહેલા હારૂન પલેજા સામે એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. સિટી ઇજનેર ભાવેશ જાનીને અપાયેલી ધમકીમાં પલેજાની હત્યા કરાવવાનો આરોપી દીપુ પારિયા દ્વારા ઉલ્લેખ કરાયો છે. આ ઉલ્લેખ પછી પોલીસે પણ આરોપી દીપુ પારિયાને સાયચા ગેંગ સાથે શું સંબંધ છે, હારૂન પલેજાની હત્યા કેસમાં દીપુ પારિયાનો શું રોલ છે તેની તપાસ પોલીસે કરવી જોઈએ તેવી માંગણી પણ શહેરીજનો તરફથી ઉઠવા પામી છે. સીટીએ ડિવિઝનના પીએસઆઈ ટીડી બુડાસણાએ આઈપીસીની કલમ 387, 332, 504 અને 506(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને કારણે સ્થાનિક રાજકારણમાં અને કોર્પોરેશનમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ફરિયાદી સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ તથા સિટી ડીવાયએસપી જયવીસિંહ ઝાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. તારીખે બપોરે 1:30-1 વાગ્યાની વચ્ચે વોર્ડ નંબર એકના કોર્પોરેટર સંજુબેન પારિયાના હસબન્ડ તેજસિંહભાઈ ઉર્ફે દીપુભાઈ પારિયા નામના શખ્સે મારી ચેમ્બરમાં આવી અને અંદાજે સતત 15 થી 20 મિનિટ સુધી બેફામ ગર્ભિત ભાષામાં ધમકી આપી, ગાળો બોલી, તેમજ ઇમ્પેક્ટની એક ખોટી ફાઇલ કે 100% નવું બાંધકામ હતું એને ફરજિયાત તમે મંજૂર કરાવી દો એવી ઇલીગલ ફાઇલની મંજૂરી માટે અપેક્ષા અને કોડવર્ડમાં પૈસાની માગણી કરવામાં આવેલ, તેમજ ડિસેમ્બર મહિનો વયો ગયો, માર્ચ મહિનો વયો ગયો, કોડવર્ડમાં તમે શા માટે મને કંઈ આપતા નથી, આ પ્રકારની રજૂઆત પણ એના ઓડિયો રેકોર્ડિંગમાં વિઝ્યુઅલ્સમાં છે. તદઉપરાંત જે તાજેતરમાં એક મર્ડરની ઘટના બની જેના ઉપર એને એસ્ટ્રોસિટીનો કેસ કર્યો હતો અને એવા પ્રકારનો ઉલ્લેખ કરી કે આ એસ્ટ્રોસિટીનો કેસ કર્યા પછી અઠવાડિયામાં જ આનું મર્ડર થઈ ગયું, એટલે એ પ્રકારની ગર્ભિત ધમકી પણ મને આપી અને છેલ્લે કે દીપુ એ દીપુ જ છે, દીપુથી તમારે દીપુના ફોન ઉપાડવા પડશે, તમારા દીપુનું આ કામ કરી દેવું પડશે, આવી તમામ લુખાગીરી, અસામાજિક ભાષા, શોભેને એવી ગેરશબ્દ અપશબ્દ બોલી અને સતત ચેમ્બરમાં 20 મિનિટ સુધી માનસિક ટોર્ચરિંગ કરવામાં આવેલ તે સબબ મેં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ છે અને પોલીસ વિભાગ દ્વારા આની તટસ્થ તપાસ હાથ ધરી અને મને ન્યાય મળશે એ બાબતે ચોક્કસ આશા છે. એ બાબત છે કે અવારનવાર ટીપીઓમાં ખોટા કામ કરાવવા માટે અલગ અલગ પ્રકારના અધિકારીઓને અલગ અલગ ટ્રીકથી બાંધકામ બંધ કરાવવાથી લઈ હપ્તાથી લઈ પૈસા વસૂલીથી લઈને દરેક કેસમાં વ્યક્તિ સંડોવાયેલો છે. આ પ્રકારની માગણી એની અવારનવાર હોય છે અને એ માગણી અમે સંતોષવા માટે ઇનકાર કર્યો એના માટે મને ધમકી, ગાળો અને બધી અભદ્ર ભાષાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. દીપુ પારિયાને મારી સાથે ગેરવર્તનનો પહેલો કિસ્સો છે પણ આ પહેલો અને છેલ્લો કિસ્સો એવો એ પ્રકારનો કિસ્સો એને કર્યો છે એટલે જ મારે ના છૂટકે પોલીસ ફરિયાદ કરવી પડી.
ગઈકાલના એક બનાવમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીને જે આરોપી છે તેજસિંહભાઈ ઉર્ફે દીપુભાઈ પારિયા એમના દ્વારા તેમની એક ફાઇલ ક્લિયર કરવા બાબતે દબાણ આપી, તેમજ જે ફાઇલ ક્લિન કરવાનું દબાણ આપી અને તેમજ ખામીયુક્ત ફાઇલ હોવા છતાં પણ આ ફાઇલમાં આગળ ધકેલવા બાબતે પ્રેશર કરી અને દર મહિને 1 લાખ રૂપિયાની ખંડણી માગી, તેમજ જો આમ નહીં કરવામાં આવે તો વિવિધ કેસો કરી એને કેસો એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફસાવી દેવામાં આવશે એ બાબતને એમના ધમકી આપવામાં આવેલી છે, તેમજ મારી નાખ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે, તેમની સાથે ગાળી ગલોચ અને વાણીવિલાસ કરવામાં આવેલો છે, એમનો કાટલો જાળીને તેમને હળદૂત કરવામાં આવેલા છે. તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં IPC 387, 332, 504 અને 506(b) મુજબની ગુનો દાખલ થયો છે. ના, હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જે આરોપી છે એને અટક કરવાની પ્રોસેસ ચાલુ છે. જામનગરના લીમડા લાઈન ઉપર આવેલ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું નામ ખૂબ જ મોટું છે. આ સ્કૂલમાં પ્લે હાઉસ થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમનું શિક્ષણ આપવામાં આવે છે. આ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તથા મૌલિક ભટ્ટ કાર્યરત છે. આ સ્કૂલ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે. 35 વર્ષ શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું થાય તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે, જેના ભાગરૂપે આજે સાયન્સ ફેર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્રિલિયન્ટ સ્કૂલના 425 વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેર એક્ઝિબિશનમાં ભાગ લઈ 90થી વધુ સાયન્સ પ્રોજેક્ટનું પ્રેક્ટિકલ પ્રદર્શન કર્યું હતું. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ સાયન્સ ફેર એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતાબેન ભટ્ટ અને મૌલિક ભટ્ટ સાથે રહ્યા હતા. આ એક્ઝિબિશન સવારે 10:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું. આ દરમિયાન આ સ્કૂલના હજારો વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ એક્ઝિબિશન નિહાળી પ્રભાવિત થયા હતા. ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં વિદ્યાર્થીઓને ધોરણ 5થી જ સાયન્સ ટેકનોલોજીનું શિક્ષણ આ સ્કૂલમાં આપવામાં આવે છે, જેનો પ્રભાવ આજના સાયન્સ ફેર એક્ઝિબિશનમાં જોવા મળ્યો હતો. સાયન્સ અને વિજ્ઞાનના શિક્ષણમાં થિયરી કરતાં પ્રેક્ટિકલનું મહત્વ વધારે છે, કારણ કે વિદ્યાર્થી જ્યારે પ્રેક્ટિકલ રીતે કોઈ પ્રોજેક્ટને જોવે અથવા બનાવે તો સીધું પોતાના મગજમાં સેવ થઈ જાય છે, એટલે કે યાદ રહી જાય છે, જેને કારણે પરીક્ષા સમયે પેપરમાં સાયન્સ અને ટેકનોલોજી વિશે લખવામાં વિદ્યાર્થીને ખૂબ જ સરળતા રહે છે. આજના સાયન્સ ફેર એક્ઝિબિશનમાં પાર્ટિસિપેન્ટ થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અનેક ગણો હતો. સ્કૂલનું નામ બ્રિલિયન્ટ છે તેવા જ ગુણ સાથે આજે એના વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીમાં બ્રિલિયન્ટ જોવા મળ્યા હતા. આજના સાયન્સ ફેર એક્ઝિબિશનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે GTPL જામનગર ન્યૂઝ દ્વારા 2 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તેમજ સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ સાથે પણ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સાયન્સ ફેર એક્ઝિબિશનને લઈને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા અમે જોયું છે કે એક સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્ય જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકોના મગજમાં એક સાયન્સનો અભિગમ તો હોય છે જ, પણ એને સ્કૂલ દ્વારા પણ એક પુશ કરવામાં આવે તો એ ભવિષ્યમાં મોટો વૈજ્ઞાનિક પણ બની શકે છે અને એની ગંભીરતા લઈ અને આજે મેં જોયું છે અહીં ઘણા પ્રોજેક્ટો પણ જોવા મળ્યા છે, ખાસ કરીને 90 પ્રોજેક્ટથી ઉપર અને અત્યારનો જે સમય છે જે પ્રમાણે સોલારની સિસ્ટમ છે, સોલારની યુગ છે એ પ્રમાણે, કારણ કે વીજળીની વાત કરીએ તો વીજળીની મર્યાદા છે, કારણ કે કોલસો પણ આપણી પાસે લિમિટેડ છે, ડીઝલ પણ લિમિટેડ છે, એટલે આ બધી જે વાત છે એની ગંભીરતા લઈ અત્યારે જે નવી પેઢી છે એ સોલાર તરફ વળી છે અને સોલારની અંદર એટલી બધી વૈજ્ઞાનિક કામ લાગે છે, એટલે કે વિજ્ઞાન કામ લાગે છે, એની પણ આ વિદ્યાર્થીઓ જાગૃતતા બતાવી છે અને આજે લગભગ 425 વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ થયા છે. એટલે બ્રિલિયન્ટ સ્કૂલની અંદર સાયન્સનો કેવો અભ્યાસ કરવામાં આવે છે એનું એક ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. અને આવતા દિવસોની વાત કરીએ તો આ અહીંયા ધોરણ 12, 11, 12 સાયન્સ તો ભણવામાં આવે છે પણ એની જે થિયરી પણ ભણવામાં આવે છે, અહીંયા મોટી એક લેબ પણ છે, એને કારણે વિદ્યાર્થીઓ ધોરણ 5થી લઈને 12મા સુધીના વિદ્યાર્થીઓ સાયન્સ બાબતમાં નાનપણથી જ આ બાબતનો અભિગમ રાખે એવી મેનેજમેન્ટનો પણ આગ્રહ છે. અહીંના જે મેનેજમેન્ટ લેવલે વાત કરીએ તો અશોકભાઈ ભટ્ટ ચેરમેન છે, છેલ્લા 35 વર્ષનો બહોળો અનુભવ છે. એમના જે મિસિસ છે એ પણ ભારે ઉત્સાહી છે. ઉસ્મિતાબેન ભટ્ટ વિદ્યાર્થીઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપે છે અને સાયન્સ બાબતમાં આગળ વધો, કારણ કે ભવિષ્ય છે એ સાયન્સ છે, એટલા માટે અત્યારથી જે લોકો ધોરણ 5મા ધોરણથી જ આગળ વિદ્યાર્થીઓ આ બાબતમાં
ગ્રુપનો અભિગમ અપનાવે એવો એ લોકોનો બેસ્ટ પ્રયત્ન છે. એમના જે દીકરા છે એ પણ અહીંના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે, એટલે કે મેનેજમેન્ટમાં પૂરેપૂરો સહકાર આપે એવા મૌલિકભાઈ ભટ્ટ, કે જે હમણાં જ અમે લોકોએ વિઝિટ કરી ત્યારે પણ જોયું મેં છે, વિદ્યાર્થીઓમાં એક કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે અને સાયન્સ પ્રત્યેની જાગૃતતા છે. આ બધી વસ્તુ માત્ર માત્ર બ્રિલિયન્ટ સ્કૂલમાં જ થઈ શકે, કારણ કે એક મેનેજમેન્ટનો ધારો કે જે પ્રમાણે વાત બને છે, જે પ્રમાણે એ લોકોનો પ્રોત્સાહન કરવાની ભાવના છે એ અહીંયા જોવા મળી છે. તો અશોકભાઈ ભટ્ટ જે આપણા બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન છે એ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ અહીંયા તમે કંઈક જે પ્રમાણે વિદ્યાર્થીનો કાર્યક્રમ કરો છો કંઈક હટકે કરો છો અને ખર્ચાની પણ કાંઈ ચિંતા નથી કરતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાનો શું ભાવ જોવા મળશે, ખાસ કરીને સાયન્સ લેવલે? રૂપારેલિયા સાહેબ, આપણે અત્યાર સુધીમાં દર વખતે વિજ્ઞાન મેળો કરતા આવ્યા છીએ અને જ્યારે આપણા યશસ્વી માન્ય વડાપ્રધાન મોદી સાહેબ ટેકનોલોજીને અને વિજ્ઞાનને મહત્ત્વ આપતા હોય ત્યારે ભાવિ પેઢીને તૈયાર કરવાની જવાબદારી શાળા તરીકે અમારી છે. ભાવિ પેઢી જે કાંઈ શીખી હશે, જે કાંઈ વિષય વસ્તુ માટે એને રુચિ થઈ હશે, એ વિષયમાં એ પારંગત થશે અને આગળ વધશે. તો નાનપણથી જ તે પાંચમું ધોરણ એટલે સામાન્ય ધોરણ કહેવાય, પણ છતાંય તે પાંચમા ધોરણથી જ તે જો બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ અને જાગૃતતા કેળવવામાં આવે તો બાળકો શું પરિણામ લઈ આવી શકે એ અકલ્પનીય હોય છે. કારણ કે આપણે જે બધા પ્રોજેક્ટ જોયા કે નાના નાના બાળકોને ખ્યાલ આવે છે કે આ બધા પ્રોજેક્ટ છે કઈ રીતે કામ કરે છે, એના પ્રોજેક્ટ બનાવવા માટે એ લોકોએ સારી એવી જહેમત ઉઠાવી છે દરેક બાળકોએ, અને જે લોકો એ અભ્યાસ કર્યો છે એ અભ્યાસનો નિચોડ આ વિજ્ઞાન મેળામાં દેખાય છે. એટલે વિદ્યાર્થીનો જે ઉત્સાહ છે સાહેબ એ પણ અકલ્પનીય છે, કારણ કે આ રીતનો સાયન્સમાં આટલો બધો અભિગમ અપનાવવો, આ બાબતની રુચિ રાખવી, બાકી સાયન્સથી વિદ્યાર્થીઓ ભાગતા હોય પણ તમારા વિદ્યાર્થીઓ સાયન્સમાં રસ રાખ્યો છે, એનો મતલબ કે તમારી જે લેબોરેટરી છે એ પણ અહીંયા કામ કરી ગઈ છે. વિજ્ઞાન વિષય છે ને એ એવો વિષય છે કે પ્રેક્ટિકલ વગર કોઈ વસ્તુ શક્ય જ નથી. આજે હું ખાલી માત્ર પુસ્તકો વાંચી લઉં પાકશાસ્ત્રનું અને રસોઈ બનાવી લઉં એ વાતમાં માલ નથી. પ્રેક્ટિકલ અમે પહેલેથી જ એક આયોજન છે અને પહેલેથી જ અમે કન્ફર્મ છે કે દરેક બાળકોને પ્રેક્ટિકલ કમ્પલસરી કરાવવાનું, જેથી કરીને બાળકોને રુચિ વધે, પ્લસ એને ખબર પડે કે કઈ રીતે થાય છે, કેવી રીતે થવું જોઈએ, ક્યાંય નાની મોટી ભૂલ થતી હોય તો એને પણ ખબર પડે કે આ વસ્તુ આમ નથી કરવાની, આ વસ્તુ આમ કરવાની છે. બીજું, પ્રયોગો જ્યારે કરાવતા હોય ક્લાસની અંદર લેબોરેટરી અંદર, ત્યારે અમારા લેબ આસિસ્ટન્ટો એ લોકોની ઉપર ઊભા હોય, જેથી કરીને અમુક ઘણા બધા કેમિકલ હાનિકારક હોય છે તો એ લોકોને માર્ગદર્શન આપવું પડે અને અવેર કરવા પડે કે ભાઈ આ પ્રયોગ તમે કરો છો તો આના કેમિકલ્સ આ છે, આનું રિએક્શન અથવા તો આ તમને ઇન્જરી કરી શકે, તો જેથી કરીને બાળકો જાગૃત હોય તો એ લોકો પછી પોતાની રીતે પ્રયોગ કરતા હોય છે. ખાસ કરીને આવા આ રીતના વિજ્ઞાન મેળા કરવાથી વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ પણ વધે છે. વિજ્ઞાન મેળાથી કોન્ફિડન્સ તો 100% વધે છે, પણ એના કરતાં રીતે એ લોકોને એક પ્રોત્સાહન મળે છે કે હું કાંઈક કરી શકું છું અને હું પણ એક ભાવિ વૈજ્ઞાનિક છું અને વૈજ્ઞાનિક બની શકીશ. આ તમે જોયું કે આ અશોકભાઈ ભટ્ટ હતા, બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન છે, પણ એમનો ભારે ઉત્સાહ છે વિદ્યાર્થીઓને એજ્યુકેશન શિક્ષણ કઈ રીતે આગળ વધે એ પ્રમાણે એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. અને ખાસ કરીને ધોરણ 11-12 સાયન્સ તો અહીં ભણવામાં આવે જ છે, પણ જે લોકો અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે એ લોકો લગભગ 5મા ધોરણથી જ સાયન્સનું માર્ગદર્શન દેવામાં આવે છે, જેથી કરીને ધોરણ 10મા વિદ્યાર્થી આવે ત્યારે પણ એને વિજ્ઞાનનું, કારણ કે બોર્ડ પરીક્ષા લેતી હોય છે એટલે એમાં પણ એનું નોલેજ આ જે કાંઈ પ્રેક્ટિકલ વર્કઆઉટ કર્યું હોય એ કામ લાગતું હોય છે. અને વાત આવી 11-12 સાયન્સની, તો એની અંદર વિદ્યાર્થીએ પણ જ્યારે એક ગ્રુપ અને બી ગ્રુપ કોમર્સ અથવા સાયન્સ એ રાખવાની વાત હતી, અહીંનો વિદ્યાર્થી છે મેક્સિમમ સાયન્સ રાખવાનો આગ્રહ રાખે છે, કારણ કે એ પ્રમાણે અહીંયા શિક્ષણ આપવામાં આવે છે અને ખાસ કરીને સાયન્સની અંદર એટલા બધા મોટી ઇન્કમવાળી વસ્તુ છે, ભવિષ્ય એનું એટલું બધું ઉજળું બને છે, એટલે આ લોકો જે બ્રિલિયન્ટ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ પહેલાં દિવસથી જ સાયન્સ પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ કેમ વધે એ બાબતે બેસ્ટ પ્રયત્ન કરે છે. અને આ રીતના વિજ્ઞાન મેળો વારંવાર એ લોકો દર વર્ષે કરતા રહે છે, પણ વિજ્ઞાન મેળામાં અલગ સ્કૂલો, દરેક સ્કૂલો આ રીતના વિજ્ઞાન મેળા કરતા હોય, પણ અહીંની જે સ્કૂલ કરે છે એ કંઈક અલગ કરે છે, હટકે કરે છે એ નક્કી છે. જામનગરમાં આજે ગુરુવારે સવારે રાજપૂત સમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં એવો સૂર વ્યક્ત થયો હતો કે રાજકોટ લોકસભાના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે અયોગ્ય ભાષણ કર્યું છે. આથી સમગ્ર રાજપૂત સમાજની લાગણી દુભાવવા પામી છે. તેથી રાજપૂત સમાજે તથા સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારોએ માંગ કરી છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નાખવામાં આવે.
રાજપૂત સમાજે બેઠકમાં એવું પણ નક્કી કર્યું છે કે જો કોઈ પણ અગ્રણીઓ પરસોત્તમ રૂપાલા મામલે સમાધાન કરશે તો તે સમાધાન રાજપૂત સમાજને માન્ય રહેશે નહીં. પરસોત્તમ રૂપાલાની રાજકોટ ટિકિટ કાપી નાખવામાં આવે તેનાથી ઓછું રાજપૂત સમાજને કશું ખપતું નથી એવો મક્કમ નિર્ધાર આ બેઠકમાં સમગ્ર સમાજ અને મીડિયા સમક્ષ વ્યક્ત થયો હતો. આ તકે રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનોએ જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા મહારાણા પ્રતાપના બાવલા સમક્ષ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જાહેરમાં સૂત્રોચ્ચાર કરીને આ લડાઈને આગળ ધપાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાજપૂત સમાજના ત્રણ પુરુષ અગ્રણીઓ અને એક મહિલા અગ્રણી આ બેઠક બાદ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ભવિષ્યમાં જો ગુજરાતમાં રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે. મતદાનનો આ રાજકોટની ખાલી વાત નથી, સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છે ને બતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું, ગામડે ગામડે જાશું, પોસ્ટરો મારશું. અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી, અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી. અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે, એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે. 23 તારીખના રોજ જે પરસોત્તમભાઈ રૂપાલા રોટી બેટીની વાત કરતા હતા, શેની રોટી બેટીની, તો હમણાં જ મહાકાલ સેનાના પ્રમુખે તમને કીધું કે છત્રાણી કોણ કહેવાય અને છત્રાણીનું આ દેશ માટે એણે કેટલો કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે અને લાખો છત્રીઓ જેટલા જેટલા યુદ્ધ લડાણા એમાં છત્રીઓ જ કપાયના છે. કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડ્યો એનો થયો નથી ભાઈ, અને છત્રીઓના પાડ્યા ઇતિહાસના ચોપડે બોલે છે, હું નથી બોલતો ઇતિહાસ બોલે છે. એટલે રૂપાલા સાહેબ પહેલાં તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો. આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ સમાજે તમને 562 રજવાડા દઈ દીધા છે ભાઈ, અને આજે એક તમે ભિખારી છો. વાલ્મીકી સમાજની અંદર મત માટે છત્રીની બેન દીકરીની વાત કરો છો, તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી, તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી. આજે તમારી જીભ કપાઈ જવી જોઈએ, તમને વિચાર આવવો જોઈએ. તમે રાતે ઘરે સુવો ને ત્યારે વિચારો કે હું આ કેની વિશે બોલ્યો છું, કે જેને આ ધરતી બચાવવા માટે કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે. અને આજે તમે ઉઠીને એમ કહો છો કે દરબારોએ અંગ્રેજો સાથે રોટી બેટી, દરબારો આજ સુધી કોઈને ઝૂક્યા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી. સત્તા હોય કે સત્તા ન હોય, અમે 500 વર્ષે છત્રીનું એક રૂવાડું હોય તો અમે છત્રી જ છીએ. માટે આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી. અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી, આ આખા ભારત દેશની વાત છે અને છત્રી સમાજની વાત છે. માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ. અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે 2 સપ્તાહ બોલી ગયા છે, તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટી અને રોટલાના વ્યવહાર કર્યા, મને આવીને સમજાવો. મારી એક જ માંગ છે કે મને સમજાવો. અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે, હરેક દરબાર, આખો સમાજના દીકરીઓ સામે, બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર, આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા. આજે મારી માંગ એટલી જ છે, અમારે બેનુ દીકરીઓની અમારી લાગણી દુભાણી છે, અમારી માંગ એટલી છે કે પરસોત્તમ ન જોઈ ન જોઈ. રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે. કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી. અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જોઈએ સીટ ઉપર, એની સીટ રદ કરો. અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘરે સુધી આવી ગઈ છે આ વાત, અમને મંજૂર નથી. અમારા બેનુ દીકરીઓના દિલ દુભાણા છે અને એના માટે આજે કોન્ફરન્સ મીટિંગ છે રાજકોટ, તો એ કોઈ સમાધાન કરે તો એ કોઈ સમાધાન
માની લેવામાં નહીં રહે, યોગ્ય નહીં રહે. આજે રાજકોટ એકની વાત નથી, પૂરા સમગ્ર ગુજરાત ઇન્ડિયા આખું બધા રાજપૂત સમાજ છે એ બધાની વાત છે આજે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાજુ શું કમિશનની પત્રકાર પરિષદ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. કોણ કહેતા હૈ કે પઢાઈ લિખાઈ મહેંગી હૈ? આઈએ, આપકા સ્વાગત હૈ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ મે, જહાં આપ પા સકતે હૈ શિક્ષા, શિસ્ત ઓર સંસ્કાર કે સમન્વય કે સાથ, વો ભી સિર્ફ 1 રૂપિયા એડમિશન ફી ઓર 999 રૂપિયે ફીસ પ્રતિ માહ મે, સ્કૂલ ડ્રેસ ભી ફ્રી. વિદ્યાર્થીઓ કે લિયે એક શાનદાર મોકા, આજ હી એડમિશન કે લિયે સંપર્ક કરે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, રજપૂતપરા, લિમડા લેન, જામનગર. કોન્ટેક્ટ નંબર ગુજરાતી મીડિયમ 7285070999982561742, ઇંગ્લિશ મીડિયમ 7600181011. દિલ કે સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ચુનો. વીજ બિલની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરી દેવા ગ્રાહકોને અપીલ કરતું જામનગર પીજીવીસીએલ. 2023-24 નો અંતિમ હિસાબી મહિનો માર્ચ પૂરો થવામાં છે, જેના અનુસંધાને વીજ બિલની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવે છે. આ વીજ બિલની બાકી રકમ પીજીવીસીએલના કલેક્શન સેન્ટરમાં અથવા ઓનલાઈન ભરી શકાય છે. આપના ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરી સહિતની જગ્યાઓને અંધારપટથી બચાવવા બાકી રહેતું વીજ બિલ તાત્કાલિક ભરી દેવા ફરી અનુરોધ કરવામાં આવે છે. પીજીવીસીએલની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર માર્ચ 2024માં ચાલુ દિવસ તથા દરેક રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપીન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈક કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય,
પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98251 86 9 75. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોઉં છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86 9 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ગુરુવારે બપોરે મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીએ કોર્પોરેશનની હાઉસ ટેક્સ શાખાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હાઉસ ટેક્સ અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હાઉસ ટેક્સ શાખાની મુલાકાત સમયે આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે કમિશનર ડીએન મોદીને આવકારી સ્વાગત કર્યું હતું અને હાઉસ ટેક્સ શાખાની કામગીરીની માહિતી આપી હતી. આ ટેક્સ શાખાની કામગીરીની માહિતી આપવા માટે હાઉસ ટેક્સ શાખા ખાતે જ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. વેરા વસૂલાત કામગીરી અંગે કેટલીક આંકડાકીય વિગતો જાહેર કરતા કમિશનરે જણાવ્યું હતું કે પ્રથમ વખત જામનગર મહાનગરપાલિકાએ કોઈ એક નાણાકીય વર્ષમાં ₹100 કરોડ કરતાં વધુ રકમની વેરા આવક પ્રાપ્ત કરી છે. આ વર્ષે 1 એપ્રિલ 2023 થી 28 માર્ચ 2024 સુધીમાં મહાનગરપાલિકાને મિલકત વેરાની આવક ₹101 કરોડ કરતાં વધુ થવા પામી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે જામનગરના દરેડ વિસ્તારના ઉદ્યોગકારોએ પણ આ વર્ષે ₹18 કરોડથી વધુની વેરાઓની રકમ મહાનગરપાલિકામાં જમા કરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કોર્પોરેશનની મિલકત વેરાની વાર્ષિક આવક વધુમાં વધુ ₹82 કરોડ આસપાસ જોવા મળી હતી. આ વર્ષે પ્રથમ વખત કોર્પોરેશનની આ વેરા આવકનો આંકડો ₹101 કરોડને પાર ગયો છે. આ તકે કમિશનર ડીએન મોદીએ જણાવ્યું હતું કે હાલમાં 100% વ્યાજ માફીની યોજના ચાલે છે. આ યોજનાને હવે માત્ર 3 જ દિવસ બાકી છે, માટે જામનગરના નગરજનોને મોદીએ અપીલ કરી હતી કે 100% વ્યાજ માફીનો લાભ ઉઠાવી નગરજનોએ મહાનગરપાલિકાની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરી દેવી જોઈએ. આ 31 માર્ચ સુધીમાં કરદાતાઓ બાકી રહેતી રકમ નહીં ભરે તો 1 એપ્રિલથી બાકી રહેતી રકમ માટે મોટા પાયે એક કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઝુંબેશમાં કરદાતાઓએ મુદ્દલ તથા વ્યાજ બંને ભરવાનું થશે. આ ઝુંબેશ દરમિયાન પણ કરદાતા બાકી રહેતું પેમેન્ટ નહીં ભરે તો મિલકત જપ્તી સુધીની કડક કાર્યવાહી મહાનગરપાલિકા કરશે, માટે કરદાતાઓ એક જવાબદારી સાથે મહાનગરપાલિકાની બાકી રકમ તાત્કાલિક ભરી દેવી જોઈએ તેવું આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કમિશનર ડીએન મોદી સાથે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળ સાથે રહ્યા હતા. આ હાઉસ ટેક્સ અંગે મીડિયાને કમિશન દ્વારા આપવામાં આવેલી માહિતીના આ રહ્યા મુખ્ય અંશો. આજે તારીખ 28 માર્ચના રોજ આપ સૌને મને જણાવતા ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે કે જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આપણે 101 કરોડ રૂપિયાના મિલકતવેરા અને પાણીવેરાની સંયુક્ત થઈને ફક્ત મિલકતવેરાની એમાંથી 101 કરોડ રૂપિયા ઉપરની વસૂલાતના આંકડાએ આપણે પહોંચી ગયા છીએ. આ તબક્કે આપ સૌના માધ્યમથી જામનગર શહેરીજનોને સૌને હું અપીલ કરવા માગું છું કે હજુ 31 માર્ચની મધ્યરાત્રિ સુધી તમામે તમામ દિવસ, જાહેર રજા હોય કે રવિવારનો દિવસ હોય, તમામ દિવસ હજુ પણ કે વસૂલાત જામનગર મહાનગરપાલિકાના કાઉન્ટરમાં અને જ્યાં જ્યાં નક્કી કરેલ છે એ જગ્યાઓએ સાથોસાથ ઓનલાઈન વ્યાજ માફીની હજુ પણ યોજના ચાલુ છે. તો આપ સૌ એમાં ઉલટભેર ભાગ લો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. આ તબક્કે હું જો માહિતી આપું તો જામનગર મહાનગરપાલિકામાં આપણા પ્રોપર્ટી રજિસ્ટરે નોંધાયેલી મિલકતોની સંખ્યા 3,06,000, એમાંથી અત્યાર સુધીમાં જે લોકોએ મિલકત વેરો ભરપાઈ કરેલ છે એ સંખ્યા 1,05,656 છે. આ તમામ આશરે 1,06,000 લોકોનો આપણે આ તબક્કે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને એમને ધન્યવાદ પણ આપવા માગીએ છીએ, કારણ કે એમને 100% વ્યાજ માફીનો લાભ મળેલ છે. તારીખ 1/4/23 થી 28/3/2024 એટલે કે હાલના ચાલુ ફાઇનાન્શિયલ યરમાં આપણે કુલ વસૂલાત થઈ છે 101.60 કરોડની. 1/2/2024 થી એટલે કે ફેબ્રુઆરી અને માર્ચનો હાલનો ચાલુ ભાગ, ફેબ્રુઆરી 24 અને માર્ચ 24 સુધીમાં આવેલ વસૂલાત
45.70 કરોડ, એટલે કે લગભગ 45-46% રિકવરી આ ચાલુ વર્ષમાં જે આવી છે આપણી પાસે એ ફક્ત ને ફક્ત પાછલા 2 મહિનાની આવી છે, એટલે કે આ લોકોએ સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ મેળવેલ છે. અને આ આપવામાં આવેલ માફીની રકમ 11.48 કરોડ, એટલે લગભગ 11.5 કરોડ રૂપિયાની રકમ જેએમસી દ્વારા લોકોને વ્યાજ માફીનો લાભ મળેલ છે. આજની પરિસ્થિતિએ કુલ બાકી વસૂલાત હવે જો વાત કરીએ તો આ વસૂલાત પછી પણ હજુ આપણે માતબર રકમ બાકી છે 207.41 કરોડ રૂપિયાની, અને આની ઉપર ખૂબ મોટી રકમ વ્યાજની પણ થશે. એ રકમ જેએમસી જો અત્યારે લોકો બધા ભરી દેશે તો એમને એ સંપૂર્ણ વ્યાજનો લાભ મળશે. એટલે ફરીથી એને વિનંતી છે કે સૌ આ સ્કીમનો લાભ ઉઠાવે. હવે મિલકતવેરામાં જે મુદ્દલ છે એ 15.10 કરોડ વસૂલ થયેલું છે અને વ્યાજ 98.56, અને એની રેન્ટ બેઝ પદ્ધતિ અનુસાર 44.11 કરોડ. વોટર ચાર્જિસની વાત કરું તો એમાં મુદ્દલ 42.06 કરોડ અને રેન્ટ બેઝ પદ્ધતિ અનુસાર 4.37 કરોડ. વ્યાજના 34.30 કરોડ કાર્પેટ પદ્ધતિ અનુસાર, રેન્ટ બેઝ અનુસાર 17.22 કરોડ, અને વોટર ચાર્જિસ સ્લમમાં મુદ્દલ 12.45 કરોડ અને વ્યાજ છે 13.22 કરોડ. આમ 31/3/2024 હજુ 100% વ્યાજ મુફાની આખરી તક હોય અને હવે છેલ્લા 4 દિવસ બાકી છે. આપ સૌના માધ્યમથી સમગ્ર શહેરને મારી વિનંતી છે કે આ તક સુવર્ણ તકનો લાભ આપ સૌ લેવા વિનંતી છે. રિકવરી આ પ્રથમવાર આપણે 100 કરોડ પ્લસ ગયા છીએ. બાકી સામાન્ય રીતે મને ખ્યાલ છે ત્યાં સુધી વધારે 82, લાસ્ટ ટાઈમ આપણે 82 કરોડ આશરે 82-83 કરોડ જેવી રકમ રિકવર થઈ હતી. એની સામે અત્યારે 101 કરોડ, તો આજે બપોરનો આંકડો છે 12 વાગ્યાનો. હું માનું છું કે આ 4 દિવસમાં હજુ પણ સારી એવી સંખ્યામાં રિકવરી થશે. હાલ પબ્લિકનો ધસારો ઘણો છે અને એટલા માટે આપણા પાસે જે કાઉન્ટર ઉપર આવે આપણી મોબાઈલ જે ટેક્સ કલેક્શન છે એ અને ઓનલાઈન આ 3 માધ્યમથી આપણે કરીએ છીએ. હાલ આપણે તમામે તમામના ત્યાં જે સીલ મારવાની વગેરે કામગીરીમાં સ્વાભાવિક છે કે અત્યારે સ્ટાફ પહોંચી વળે એમ નથી, અને જ્યારે આપણે 100% વ્યાજ માફીની યોજના જાહેર કરી છે ત્યારે એ વખતે પેરેલલ આપણે કડકાઈના પગલાં લઈએ એ પણ એક સામાન્ય ન્યાયની દ્રષ્ટિએ અમને યોગ્ય નથી લાગતું. એટલે હાલ એ કડકાઈના પગલાં અમે બાકી રાખ્યા છે, પરંતુ આ તબક્કે હું ચોખવટ કરું કે 1 એપ્રિલથી કોઈ પ્રકારની વ્યાજ માફીની યોજના નથી, અને ત્યાર પછીથી સીલ મારવા સહિતની કડક કામગીરી પણ કરવામાં આવશે. અને ઘણા કેસીસમાં તો એવું છે કે અત્યારે જો ભરે તો 16 લાખ ભરવાના થતા હોય અને 1 તારીખે જો ભરવાનું આવે તો 50-60 લાખ રૂપિયાનો મોટો આંકડો પણ હોઈ શકે છે. એટલે જે પણ લોકો આ તકનો લાભ લે તો એમના પોતાના હિતમાં વધારે છે. સરકારી મિલકતોમાં મુખ્યત્વે બાકીદાર આપણા ત્યાં રેલવેઝ છે. બાકી રાજ્ય સરકારના જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે એમાં 1 મહિનાથી આપણો પ્રયત્ન ચાલુ છે, અને જિલ્લાના સંકલક વડા એટલે જે સંકલન મિટિંગ ચાલતી હોય આપ સૌને ખ્યાલ છે દર મહિને 3 શનિવારે, એની અંદર તમામ અધિકારીઓને અપીલ કરવા માટે મેં અહીંથી કલેક્ટર સાહેબને પણ લખ્યું છે. દરેકે દરેક ઓફિસનો રૂબરૂ સંપર્ક સાધ્યો છે આપણા અધિકારીઓએ, અને જે સિનિયર અધિકારીઓ જે છે એમની સાથે મેં જાતે વાત કરી છે, અને મોટાભાગના રાજ્ય સરકારના જે ડિપાર્ટમેન્ટ્સ છે એમણે ખાતરી આપી છે કે અમે 31 માર્ચ સુધીમાં આપણું બધું દેવું ભરી દેશું, કારણ કે એમને પણ આનો લાભ મળે છે. ભૂતકાળમાં શું થયું છે કે જે તે સમયે આનું રીએસેસમેન્ટની આખી પ્રક્રિયા ક્યાંક અટકી હશે, એટલે જ્યારે પછી એ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે બધું એક સાથે આવે, પરંતુ એ વેરો જે તે વ્યક્તિના જે તે મિલકત ધારકનો જ છે અને એમના હિતમાં છે કે એમણે એ ભરી દેવો જોઈએ. કારણ કે હવે આપ સૌ જાણતા હશો કે રજિસ્ટ્રેશન એક્ટ મુજબ જ્યારે પણ આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ મિલકતનું ત્યારે એની અંદર એક શરત હોય છે કે વેચનાર એની પાસે જે કબજો હતો ત્યાં સુધીની બધી જવાબદારી એની છે, અને ખરીદનાર જ્યારથી કબજો સંભાળે અને રકમ ચૂકવે અને દસ્તાવેજ કરે ત્યાર પછીના મિલકતવેરાની જવાબદારી એની હોય છે. સામાન્ય રીતે આ દસ્તાવેજની એક સ્ટેન્ડર્ડ ક્લોઝ હોય છે. જીઆઈડીસીમાંથી આપણને સારી રકમ મળી છે. આજ સવાર સુધીનો આંકડો આપું તો 18 કરોડ પ્લસ મળ્યા છે, અને એમનું દેવું લગભગ 58-60 કરોડ રૂપિયા એમના દેવા સામે ફક્ત આ છેલ્લા 1.5 મહિનાની અંદર જીઆઈડીસીમાંથી અમને સારો સહકાર મળ્યો છે. થોડાક સમય સુધી જીઆઈડીસી અને કોર્પોરેશન વચ્ચે કોમ્યુનિકેશન ગેપ અને બીજા ઘણા બધા પ્રશ્નો હતા, લિટિગેશનના પણ હતા, અને એનો સુખદ અંત આવ્યો છે અને લગભગ 25% લોકોએ લાભ લઈ ચૂક્યા છે, અને હજુ બીજા 3-4 દિવસમાં આઈ હોપ કે મોટાભાગની રકમ આવી જાય. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી. ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કમિશનર, મેયર તથા ડેપ્યુટી મેયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ચૂંટણી આચારસંહિતા ચાલી રહી હોવાથી કમિટીમાં કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીઓને સત્તાની રૂએ જે ખર્ચ કરવાની પરવાનગી આચારસંહિતા દરમિયાન પ્રાપ્ત હોય છે તે ખર્ચ અંગે અધિકારીઓએ પદાધિકારીઓને માત્ર જાણ કરી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીના બેઠક અંગે ચેરમેને આપેલી વિગતો અત્યારે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના સંચાલનના નિયમો મુજબ દર 15 દિવસે સ્ટેન્ડિંગ કમિટી બોલાવવાની હોય છે, જે મુજબ આજરોજ સ્ટેન્ડિંગ કમિટી બોલાવવામાં આવેલ હતી, જે સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિવિધ શાખાના અધિકારીને મળેલ સત્તાની રૂએ કરેલ ખર્ચની સ્ટેન્ડિંગ કમિટીને જાણ કરવામાં આવતી હોય છે, જેની જાણ માટેની આ કમિટી હતી, જે જાણી અને દરેક એજન્ડા પરત મોકલવામાં આવેલ છે. આચારસંહિતાને હિસાબે કોઈ નીતિ વિષયક નિર્ણય આ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવેલ નથી. યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નદીમાં દરિયાનું વધુ પડતું પાણી આવી જતા આ યાત્રાળુઓ ફસાઈ જતા સ્થાનિક ફાયર વિભાગે આ યાત્રાળુઓનું રેસ્ક્યુ કર્યું હતું. કુલ 40 થી વધુ લોકોને આ કામગીરી દરમિયાન બચાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે દરિયામાં આ રીતે ભરતી આવતી હોય છે ત્યારે ગોમતી નદીમાં પાણીનું સ્તર ઊંચું આવી જતું હોય છે. આ અંગે સ્થાનિક પ્રશાસન યાત્રાળુઓને અગાઉથી સાવધાની રાખવા ચેતવણી શા માટે નથી આપતું, એવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે. ગોમતી નદીના કાંઠે રોજ હજારો યાત્રાળુઓ સ્નાન કરવા આવે છે. યાત્રાળુઓ આ નદીના ઊંડાણથી અને દરિયાની ભરતીથી અજાણ હોય છે. આ માટે તંત્રએ આ ગોમતી નદીના કાંઠે બચાવ ટુકડી કાર્યરત રાખવી જોઈએ તેવી યાત્રાળુઓએ લાગણી વ્યક્ત કરી હતી. આ ગોમતી નદીના કાંઠે ઢોરનો ખડકલો પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેમજ આ ગોમતી નદીના કાંઠે ગંદકીઓ પણ એટલી જ નજરમાં આવે છે. છતાં પણ દ્વારકાનું નગરપાલિકા આ બાબતમાં એક ટકો રસ ન હોય તે રીતે ભગવાન ભરોસે આ નદીના કાંઠાને મૂકી દીધું છે. દ્વારકાના દર્શને આવતા લાખો યાત્રાળુઓ નગરપાલિકાની આ નબળી વ્યવસ્થાથી દુઃખી થઈને જાય છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકે અંગત રસ લઈ યાત્રાળુઓને ગોમતી નદીના કાંઠે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે લાગતા વળગતા તંત્રને કડક સૂચના આપી કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે. જામનગર તથા દ્વારકા વીજ તંત્ર હસ્તકના વીજ ગ્રાહકો પાસે બાકી નાણાંની વસૂલાત માટે 23-27 માર્ચ દરમિયાન સંખ્યાબંધ ટીમોએ કામગીરી કરી હતી. કુલ 19,111 ગ્રાહકોએ આ વસૂલાત કામગીરી દરમિયાન રૂપિયા 5.20 કરોડની બાકી રકમો ભરી દીધી છે. 2,138 ગ્રાહકોએ કુલ રૂપિયા 1.44 કરોડની રકમ ભરપાઈ કરી ન હોય આ તમામ વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. 27 માર્ચની સ્થિતિએ વીજતંત્રની વસૂલાત બાકીની રકમ રૂપિયા 40 કરોડ જેટલી છે. હવે પછીના દિવસોમાં બાકી રકમ પણ વસૂલ કરવામાં આવશે, જે અંગે વીજ ગ્રાહકોએ બાકી રકમ ભરી આપવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ સમ્યો નથી. આજે અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત રૂપાલા જ ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવામાં આવશે. બેઠકમાં ભાજપ તુજશે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં ના નારા પણ લગાવ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ વિડીયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. છતાં આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું હતું. સમાજના 70% મતદારો છે, જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરોધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 23 માર્ચના દિવસે પરસોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનના મામલે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જામનગરમાં પણ ક્ષત્રિય સમાજની એક બેઠક યોજવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના બે ટોલનાકા પાસે 11 વર્ષ પહેલા હત્યાનો એક ગુનો બન્યો હતો. આ ગુનામાં 5 શખ્સને આજીવન કેદની સજા થઈ છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવતું પાણી ડહોળું હોય છે એવી ફરિયાદો થઈ રહી છે. લાલપુર નજીકના સીતાલુસમાં 36 રાજ્યના 30 વર્ષના એક યુવાને ધૂળેટીના દિવસે કેફી પ્રવાહી પીધું હતું. બાદમાં આ યુવાનનું મોત થયું છે. કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયામાં રાજસ્થાનનો 22 વર્ષનો એક શ્રમિક કુવાનું ખોદકામ કરતો હતો ત્યારે પડી જતા મૃત્યુ પામ્યો છે. ભાણવના કૃષ્ણગઢ ગામના 73 વર્ષના દેવાભાઈ રાજસીભાઈ ભારવાડિયા બાઇક પર જામનગર આવતા હતા ત્યારે એક કૂતરું આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં અવરોધનું મૃત્યુ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે એક બેઠક યોજાઈ હતી. ખંભાળિયા પંથકની એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુનામાં આરોપી કરણ ભગવાનસિંહ રાજપૂતની જામીન અરજી મંજૂર થઈ છે. કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાં એક શ્રમિક પર એક ખેડૂત દ્વારા કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. જામનગર મહાનગરપાલિકાના રોજમદાર કર્મચારી કેતન મિયાત્રાની આત્મવિલોપનની ચીમકી બદલ રાજકોટ પોલીસે અટકાયત કરી છે. જામનગર સહિત રાજ્યભરમાં ખાનગી શાળામાં આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ 30 માર્ચ જાહેર કરવામાં આવી છે. 85 વર્ષના વલ્લભદાસ જમનાદાસ તન્નાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ચંદ્રકાંત દયાશંકર કેવલિયા અને ચારુબેન કેવલિયાના 51 વર્ષના પુત્ર જિજ્ઞેશભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ પ્રભુદાસ છગનલાલ વિસાણીના પત્ની મંગળાબેન તે કિશનભાઈ તથા નયનભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકશાહી તથા ન્યાયતંત્ર પર ખતરો હોવાનો સીજેઆઈને પત્ર લખતા 600 વકીલો. કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દેતી દિલ્હી હાઈકોર્ટ. મારી નાખવાની ધમકી અને 1 લાખ રૂપિયા ખંડણી માંગ્યાની કોર્પોરેટરના પતિ દીપુ પારિય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જીએમસીના સિટી ઇજનેર ભાવેશ જાની. સાયન્સ ફેરનું આયોજન કરી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે વધુ પ્રોત્સાહન આપતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવતા રાજપૂત સમાજના હોદ્દેદારો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.